અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક બનાવવામાં આવી. અમદાવાદ શહેરના સાબરમતી ગાંધી આશ્રમના ડેવલપ પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે 12મી માર્ચના રોજ ખાતમુહૂર્ત કરાશે. વેરાવળ બંદરથી દિલ્હીમાં હેરોઇનની થયેલ ડિલિવરી મામલે ગુજરાત એટીએસની ટીમે 3 પેડલરની ધરપકડ કરી છે, જ્યારે 2 વિદેશી સહિત 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં સરદાર યાર્ડ સેલ 4માં કાચા મકાનના કેદીએ બિસ્તરમાં સંતાડી રાખેલ 3 મોબાઈલ જેલર તથા ઝડપી સ્કવોડ ઝડપી છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં અસામાજિક તત્વોએ ખુલ્લી તલવાર સાથે વાહનોમાં તોડફોડ કરતા લોકોમાં ગભરાટ ફેલાવ્યો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વલેટવા ગામે શ્રીમન કામેશ્વર મહાદેવમાં મહાશિવરાત્રિના દિવસે 51 પ્રકારના શિવલિંગના દર્શન કરો. માત્ર દર્શન કરવાથી તમારા ધારેલા કામ પૂર્ણ થશે. અમદાવાદના દાલીમડામાં આગની ઘટનામાં 1 બાળકીનું મોત થયું હતું, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોરબીમાં છેલ્લા 29 દિવસમાં સિલિકોસિસના લીધે 3 વ્યક્તિના મોત થયા છે, જ્યારે સિલિકોસિસ હજુ કેટલા લોકોનો ભોગ લેશે તે સવાલ ઉઠી રહ્યો છે. હોળી ધૂળેટી પહેલા કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. 11-13 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા કનુભાઈ કળસરિયા સાથે ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મુલાકાત કરતા રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો છે. હવે કનુભાઈ ટૂંક સમયમાં ભાજપમાં ઘર વાપસી કરે તેવી શક્યતા છે.